નમસ્કાર, વંદે માતરમ. હું પટેલ હેમાંગીરી શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમમાં બાલભવનમાં મારી ફરજ બજાવું છું. બાળ મિત્રો, આપણે આગળના વિડીયોમાં ગણિત વિષયમાં જ પુનરાવર્તન જોઈ ગયા હતા અને અમુક પ્રશ્નો આપણે એ વિડીયોમાં જોયા હતા અને થોડા બાકી છે. આજે આપણે અહીંયા પુનરાવર્તન એનું કરીશું. તો હવે બાળ મિત્રો, એક્ઝામ આવે છે એટલે આપણે પુનરાવર્તન કરવું પડે. તમે પણ ઘરે સરસ મજાની પ્રેક્ટિસ કરતા હશો અને કરજો. હવે આપણે અહીંયા જોઈશું કે ભાઈ આપણને શું કહ્યું છે. અહીંયા સરખા અંકના જોડતા જોડો, અહીંયા આપણને અંકો લખેલા છે, આ બાજુ પણ અંકો લખેલા છે. તો હવે આપણે એના જેવા જ બીજા અંકો જોઈને એની સાથે જોડતા જોડવાના છે. પહેલો છે 7, 18, 25, 38 અને 45. એ જ પ્રમાણે અહીંયા પણ લખેલા છે. તો આપણે હવે જોવાનું છે કે અહીંયા કેટલા લખેલા છે. તો કે 7. તો હવે 7 લખેલા છે તો આપણે શેની સાથે જોડવાનું છે. 7 સાથે. તો અહીંયાથી આપણે 7 સાથે જોવાનું છે કે કઈ બાજુ છે 7 લખેલું, એની સાથે આપણે જોડતા જોડવાના છે. હવે છે એકડ આઠડ અઢાર. કેટલા લખેલા છે? એકડ આઠડ અઢાર. તો આપણે અહીંયાથી જોવાનું છે કે ભાઈ એકડ આઠડ અઢાર ક્યાં છે. જો અહીંયા તગડ આઠડ 38 પણ લખેલા છે એટલે આપણે એકલા આઠડે 8 જોવાના નથી. એકડ આઠડ અઢાર, આપણે 18 ને જોવાનું છે અને જોડતા એની સાથે જોડવાના છે. હવે છે બગડ પાછળ 25. તો 25 ક્યાં છે? અહીંયા છે. તો આપણે એની સાથે જોડતા જોડીશું. હવે છે ત્રગડ આઠડ 38. બાળમિત્ર, આપણે જોડતા જોડીએ ને ત્યારે સરસ રીતે જોવાનું કે ભાઈ કયો મૂળાક્ષર લખેલો છે અને આપણે એના જેવો બીજો મૂળાક્ષર શોધવાનો છે અને જોડતા જોડવાના છે. ચોગડ પાછળ 45. તો અહીંયા આપણે 45 સાથે જોડીશું. એટલે બાળ મિત્રો, તમે પણ સરસ રીતે પ્રેક્ટિસ કરજો જોડતા જોડવાની. હવે આપણને કહ્યું છે કે ચોરસમાં આપેલ અંક શોધી તેના ફરતે ગોળ કરવાનું છે. હવે આપણને અહીંયા ચોરસ આપેલા છે અને ચોરસમાં અંકો લખેલા છે. તો હવે એકડ પાછળ 15, બગડ આઠડ 28 અને ચોગડ બગડ 42. ચોરસમાં આપણને અંકો આપેલા છે. હવે બીજા બધા અંકો અહીંયા લખેલા છે લાઈનમાં. તો એમાંથી આપણે ચોરસમાં લખેલો છે તેવો જ અંક શોધીને ગોળ કરવાનો છે. તો હવે આ કેટલા લખેલા છે? તો કે એકડ પાછળ 15. તો આપણે આ લાઈનમાં સીધી લાઈનમાં જોવાનું છે, આ બાજુ નીચે જોવાનું નથી. તો સીધી લાઈનમાં એકડ પાછળ 15 ક્યાં લખેલા છે એ જોવાનું છે. જુઓ અહીંયા છે એકડ પાછળ 15, આ તો બગડ પાછળ 25, તગડ આઠડ 38 અને ચોગડ બગડ 42. આપણને તો 15 ઉપર જ ગોળ કરવાનું કહ્યું છે. પછી છે બગડ આઠડ 28. તો જોઈશું આપણે લાઈનમાં એકડ બગડ 12, બગડ આઠડ 28, બગડ 9 29 અને તગડ આઠડ 38. પણ આપણને શેના ઉપર ગોળ કરવાનું કહ્યું છે? બગડ આઠડ 28 ઉપર. તો આ રીતે આપણે એના ઉપર ગોળ કરીશું. પછી છે ચોગડ બગડ 42. તો અહીંયા છે ચોગડ પાછળ 45, ચોગડ એકડ 41, ચોગડ બગડ 42 અને તગડ બગડ 32. પણ આપણને શું કહ્યું છે ગોળ કરવાનું કયા અંક પર? ચોગડ બગડ 42. તો આપણે 42 ઉપર ગોળ કરીશું. ઓકે, હવે આપણે જોઈશું કે ભાઈ નીચે સૂચના આપી છે કે ગોળમાં આપેલ અંક શોધીને જોડકા જોડવાના છે. તો ગોળમાં કયા અંક આપેલા છે? આ તો આ પ્રમાણે આપણે અંકો જોવાના છે. એકડ બગડ 12 છે, બગડ પાછળ 25 છે, ચોગડ બગડ 42. તો હવે આપણને આ ગોળમાં અંકો આપેલા છે અને એવી રીતે બાજુમાં ચોરસમાં પણ ખૂણા ઉપર અંકો લખેલા છે. તો આના જેવા જ અંક બીજા ક્યાં લખેલા છે જોઈને આપણે જોડતા જોડવાના છે. તો ગોળમાં કયો અંક લખેલો છે? એકડ બગડ 12. તો આપણે અહીંયા જોવાનું છે કે ભાઈ કયો છે? બગડ એકડ 21, બંને બગડા 22 છે, ચોગડ બગડ 42 છે અને એકડ બગડ 12. તો અહીંયા પણ એકડ બગડ 12 જ છે એટલે આપણે એની સાથે આપણે જોડીશું. ત્યારબાદ છે
બગડ પાછળ 25 ગોળમાં કેટલા અંક આપેલા છે બગડ પાછળ 25 તો અહીંયા અંક જોઈશું કે એકડ પાછળ 15 બગડ પાછળ 25 તો એની સાથે આપણે જોડીશું અહીંયા તો તગડ પાછળ 35 છે અને બગડ આગળ 28 છે હવે છે ગોળમાં ચોગડ બગડ 43 તો આપણે જોઈશું કે ભાઈ બંને બગડ 28 બગડ તગડ 23 છે તગડ બગડ 32 છે અને ચોગડ બગડ 42 છે તો આપણે તો 42 સાથે જોડકા જોડીશું એટલે આપણે શું કર્યું ગોળમાં અંક આપેલા હતા એના જેવા જ બીજા અંક સાથે જોડી દીધા છે હવે આપણને કહ્યું છે કે સરવાળા કરો તો સરવાળા કરો એટલે શું કરવાનું ઉમેરવાનું તો હવે અહીંયા 1 આપેલા છે તો આપણે 1 લાઈન દોરીશું હવે અહીંયા નીચે છે 7 તો આપણે 1 2 3 4 5 6 7 7 લાઈન દોરી દીધી હવે આપણે બંનેને સાથે ગણવાનું છે 1 2 3 4 5 6 7 8 કેટલો જવાબ આવે 8 વડે 8 તો 1 7 8 હવે છે 3 5 તો 3 લખેલા છે તો આપણે 3 લાઈન દોરીશું 1 2 3 હવે છે 5 તો 1 2 3 4 5 હવે આપણે બંનેને સાથે ગણીશું 1 2 3 4 5 6 7 8 તો આનો જવાબ પણ કેટલો આવે 8 વડે 8 3 5 8 હવે છે 1 1 તો 1 છે તો આપણે 1 લાઈન દોરીશું વત્તા 1 એટલે પાછી 1 લાઈન દોરીશું તો બંનેને સાથે ગણીએ 1 2 તો જવાબ કેટલો આવે 2 વડે 2 1 1 2 હવે છે 4 3 તો 4 છે તો આપણે 4 લાઈન દોરીશું 1 2 3 4 અને 3 છે તો 1 2 3 હવે આપણે સાથે ગણીએ 1 2 3 4 5 6 7 તો જવાબ કેટલો આવશે 7 અને 7 4 3 7 અને 7 બાળ મિત્રો મેં અહીંયા ઊભી લાઈન દોરી છે તમારે